જે આ એપ્લિકેશન તમે જોઈ રહ્યા છો એને એની સાથે થોડા ચેડા કરવાના છે. આપણે અનઇન્સ્ટોલ દેખાય છે તમને ઉપર? બસ વાત. નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? તો દોસ્તો, આજે આ વિડીયોમાં આપણે ડાઇસ પાર્ટ ટુમાં ચાર એક્ઝામ્પલ જોવાના છીએ. પરંતુ એના પહેલાં આપણે નાના બે કામ ફટાફટ પતાવી લઈએ. દોસ્તો, આજે વ્લોગિંગ કરવાની બહુ જ ખતરનાક ઈચ્છા હતી, પરંતુ હવે બહાર જવું ઇટ્સ નોટ ગુડ ફોર અવર હેલ્થ. આપણે બધા જાણીએ જ છીએ, ખોટે ખોટા મોર બોલી જાય, એના કરતાં અંદર રહીને કંઈક નવા ચૂની કરીએ એમ વિચાર આવ્યો. તો ચાલો આપણે ડાઇસ પાર્ટ વનમાં જે કમેન્ટ્સ આવી છે મારા સાથી મિત્રોની, તે બધાને હું સ્પેશિયલી થેન્ક્સ કહેવા માગું છું, કેમકે હવે રહેવાતું નથી અંદરથી. ખુશી એટલી બધી થાય છે તો શેર કોના સાથે કરું. તો ચાલો ફટાફટ કમેન્ટ વાંચું છું. સ્ક્રિપ્ટો ગુડ બ્રધર, તો ધન્યવાદ મિત્ર સ્ક્રિપ્ટો ભાઈ. વીબી મેથ્સની ઓકે સાઇન છે બે વખત, ધન્યવાદ મિત્ર તમને પણ. ચૌહાણ નિલેશ, નિલેશભાઈની કમેન્ટ છે, જોરદાર આકાશભાઈ, નેક્સ્ટ વિડીયો ક્યારે આવશે? તો ભાઈ, હવે વિડીયો આવી ગયો છે આપણો, અને ખરેખર આનંદ થાય છે કે તમે વિડીયો જુઓ છો આપણા. અને ખરેખર રિસ્પોન્સ, તમારો જે રિસ્પોન્સ છે એનાથી યાર શું કહું, બહુ ખતરનાક ખુશી થાય છે. દેન છે હાર્દિક વર્મા, થમ્સ સાઇન છે મિત્ર, ધન્યવાદ આપને પણ. દેન છે પાયલ શાહ, વેરી યુઝફુલ વિડીયો આકાશ સર. તો ખરેખર આનંદ થયો કે હું કોઈકના તો કામે આવ્યો. તો દોસ્તો, આમ જ સપોર્ટ કરતા રહો. દેન છે પાયલબેન, તમને ખૂબ ખૂબ ધન્યવાદ. દેન છે જીતેન ભગોરા, એમની કમેન્ટ છે, સર થેન્ક્સ ફોર શેર સચ અ યુઝફુલ ઇન્ફોર્મેશન. તો બરાબર છે ફ્રેન્ડ્સ, અને ખરેખર બહુ આનંદ થયો મને કે તમે વિડીયો જુઓ છો. દેન છે મકવાણા જતીન, આપણા મિત્ર જ છે, એમની કમેન્ટ છે, આઈ થિંક આઈ લર્ન ન્યૂ. તો દોસ્તો, જે નવા છે એ લોકો માટે કે દરેક વિડીયોમાં જે વસ્તુમાં એજ્યુકેશન હશે એ વિડીયો આપણે બનાવીશું, ભલે ગમે તે જ હોય. મને જ્યાં એજ્યુકેશન દેખાશે એ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવશે. દેન છે પ્રતિક પટેલ, વેરી નાઇસ શોર્ટ એન્ડ સેવ ટાઈમ ટ્રિક્સ અબાઉટ ડાઇસ સમ થોડું. તો ફ્રેન્ડ્સ, એમનું એવું કેવું થયું છે કે મેં એમનો થોડો ઘણો ટાઈમ બચાવ્યો છે ટ્રીકો આપીને. તો ફ્રેન્ડ્સ, આપણા ઘરની તો ટ્રીકો છે ને, હું પણ શીખું જ છું. પણ તો પણ ધન્યવાદ પ્રતિકભાઈ આપનો. દેન છે ફરદીન ફારૂકી, ગુડ વિડીયો દોસ્ત, તમને પણ અભિનંદન. અરે સોરી, અભિનંદન ક્યાં, ધન્યવાદ તમને પણ. દેન છે અલ્કેશ સુનેસરા, ગુડ બ્રધર, એમની બીજી કમેન્ટ છે, શિક્ષણ ક્ષેત્રમાં, આપણા મિત્ર જ છે, શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ સારા વિડીયો બનાવી લોકોને નોલેજ પૂરું પાડતા મારા સાથી મિત્રને ખૂબ ખૂબ અભિનંદન. તો અલ્કેશભાઈ, ખરેખર તમારા જેવા મિત્રો મળ્યા છે એના કારણે જ આ બધું પોસિબલ બન્યું છે. દેન છે અંકિત ગાવિત, હાઉ ટુ રાઇટ નોલેજ બેઝ આર્ટિકલ બેટર ટુ આઉટશાઇન યોર કમ્પિટિટર્સ ક્વેશ્ચન છે. તો હવે આ ક્વેશ્ચન તો હવે મારે પણ વિચારવું પડશે અંકિતભાઈ. તો દેન નેક્સ્ટ વિડીયોમાં 100% આનો તમને સંતોષકારક જવાબ આપીશું તમને. દેન છે મનુ નાઈ, એમને હાઈ લખ્યું છે, હાઈ મનુભાઈ. બીજી કમેન્ટ એમની છે, આકાશભાઈ ઇઝ વેરી એક્સપર્ટ ઇન સાયન્સ. ઓ ભાઈ, બધા એક્સપર્ટ જ છીએ આપણે, તો પણ તમે મને એ લાઈક સમજો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. દેન છે સંજય પરમાર, વેરી ગુડ વિડીયો બ્રધર, આઈ એમ વેઇટિંગ ફોર મોર વિડીયોઝ. ખરેખર આવી કમેન્ટ વાંચીને તો બહુ જ આનંદ થાય છે કે તમે મારા સેકન્ડ વિડીયો, આવનારો વિડીયોની રાહ જોઈને બેઠા છો. ખરેખર દોસ્ત, ધન્યવાદને પાત્ર છો તમે, આ બધું તમારા સપોર્ટના કારણે જ પોસિબલ બન્યું છે. ચાલો, તો જે કમેન્ટ્સ હતી આપણે બધી વાંચીએ છે, કેમકે હવે ખુશી માતી નથી. તો હવે તમારે, હવે થોડો હળવો થઈ ગયો છું, થોડો ભાર ઉતરી ગયો છે. તો દોસ્તો, ચાલો આપણો જે સેકન્ડ પાર્ટ છે ફટાફટથી ચાલુ કરીએ. દોસ્તો, આપણે હમણાં શું જોયું, 6ની ઓપોઝિટ કયો અંક હશે, તમે ટ્રાય કર્યો હશે, અને જો આન્સર આવ્યો છે તો બેટર, અને ના આવ્યો તો અહીં ફરીથી ધ્યાન આપો. આપણે બે ડાઇસને કમ્પેર કરવાના છે કે જેમાં કોઈ અંક સેમ આવતો હોય. તો ચાલો આમાં તમે જુઓ, આપણે ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંનેને કમ્પેર કરીએ તો કયો અંક સેમ છે. ચાલો જુઓ, આમાં 1 નંબર છે, આમાં નથી, 5 નંબર નથી, 4 નંબર આમાં છે. ચલો, 4 નંબર આપણને કોમન મળી ગયા છે. તો હવે કરવાનું શું છે, આ 4 નંબર આપણને કોમન મળ્યા 1 એન્ડ 2માં,
तो चार नंबर अहीं लखवाना। देन आपणुं सेकंड स्टेप शुं छे याद करो फटाफट, क्लॉकनी दिशामां फेरवानुं। तमारी तमने आम देखातुं हशे क्लॉक, तो चलो आमां आपणे कई रीते करीशुं, आ रीते फेरवशुं पासाने। तो चलो फोर पछी शुं आवशे, फाइव, फाइव पछी एक। चलो ए ज प्रमाणे अहींया फोर थ्री सिक्स, फोर थ्री सिक्स। तो आपणो जवाब अहीं आवी गयो छे, सिक्स नी ओपोजिट कयो अंक हशे? तो सिक्स नी ओपोजिटमां वन नंबर हशे। हवे कोई ए पण दिमाग लगाई सके छे कि आकाश भाई मारे तो सेकंड नंबर नो अने थर्ड नंबर नो डाइस कम्पेर करवो छे। तो चलो अहींया फटाफट ए पण हुं तमने करीने बताऊं, कोई डाउट आपणे छोड़वानो नथी। अने कोई पण डाउट रही जाए तमने तो मने कमेंटमां कमेंट करी देजो फटाफट, तो पार्ट थ्री पण बनाई नाखीशुं आपणे, बराबर छे? चलो सेकंड नंबर एंड थर्ड नंबर, चलो आ बे डाइस ने कम्पेर करिए तो जवाब मळे छे कि नहीं फटाफट अहींया जो कयो अंक आपणने कॉमन मळे छे, छ नंबर। ओके डन, आ बंने डाइस कम्पेर करिए तो छ नंबर आपणने कॉमन मळे छे, डन। तो चलो सिक्स नंबर, देन क्लॉकनी दिशामां सिक्स नंबर अहीं छे तो क्लॉकनी दिशा आम थशे, तो सिक्स फोर थ्री, सिक्स फोर थ्री लखी दीधुं। देन थर्ड नंबरनो पासो, चलो एमां जोईए, सिक्स नंबर अहींया छे तो क्लॉकनी दिशा कई थवानी छे? सिक्स फाइव टू, तो सिक्स फाइव अने टू। હવે આપણો ક્વેશ્ચન, સિક્સ ની ઓપોઝિટ કયો અંક હશે? તો આપણે કરવાનું શું છે, ચલો ફટાફટ અહીંયા સિક્સ, તો સિક્સ નંબર અહીંયા છે તો એકથી છ નંબર પાસામાં હોય ટોટલ, તો અહીં કયો નંબર રહી જાય છે બોલો? ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ, વન નંબર અહીં નથી, તો સિક્સ ની ઓપોઝિટમાં વન નંબર, ડન। તો સિક્સ ની ઓપોઝિટમાં વન નંબર। ચલો હવે કોઈ એ પણ દિમાગ લગાવી શકે છે કે ભાઈ મારે તો ત્રણ નંબર અને એક નંબર કમ્પેર કરવો છે, તો એ પણ એના પરથી એ તમને ક્વેશ્ચન અરે સોરી આન્સર આવી જ જવાનો છે। આ બધું જ કર્યા પહેલાં હું તમને આ જે શોર્ટકટ ટ્રિક શીખવાડી છે એમાંથી એક જોરદાર ટ્રિક શીખવાડવાનો છું। ચલો અહીંયા ફટાફટ ધ્યાન આપજો, બે મિનિટે ખાસ ધ્યાન, કેમકે આ જે દસ સેકન્ડ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે। તો ચલો આમાં આપણે જે આ છે અંદર થોડું લીટા કર્યા છે, ભૂસી નાખીએ તો થોડો વધારે તમને ખ્યાલ આવશે। ચલો ડન, ડન જેવું જ છે મારા ખ્યાલથી। તો ચલો હવે આપણે જોઈએ કે છ નંબરની ઓપોઝિટ અંક આપણે શોધવાનો છે, તો છ નંબરની ઓપોઝિટમાં કયા સામેની જો પાસેની બાજુમાં આવી ગયા હોય તો ઓબ્વિયસલી એ ઓપોઝિટ સાઈડમાં તો આવવાના જ નથી, ડન। તો છ નંબરની સામે અહીંયા છ નંબરની બાજુમાં જો બે નંબર અને પાંચ નંબર હોય તો સામે તો કોઈ કોઈ જ સંજોગે બે નંબર કે પાંચ નંબર તો એની સામે આવવાના જ નથી, એની ઓપોઝિટ સાઈડમાં, ડન છે। તો ચલો અહીંયા છ નંબર આપેલું છે તો આપણે છ નંબર, ચલો એ ટ્રીક અહીંયા લખીએ છીએ, દેખાતું તો હશે જ। ચલો છ નંબરની સામે જોવાનું છે આપણે, તો છ નંબરની સામે બે નંબર અને પાંચ નંબર તો આવવાના જ નથી, બે નંબર અને પાંચ નંબર તો આવવાના જ નથી, આપણે ચેકી નાખો। ચલો અહીંયા છ નંબર છે, ત્રણ નંબર અને ચાર નંબર આ બંને પણ આવવાના નથી, ત્રણ નંબર અને ચાર નંબર, ચલો એ પણ આપણે ચેકી દીધું। તો હવે કયો અંક રહી જાય છે અહીંયા તમે જ જુઓ, ચલો ડિસાઈડ કરો ફટાફટ। એક નંબર રહી જાય છે અહીંયા, કેમ કે ટુ ચેકાઈ ગયો, ત્રણ ચાર પાંચ અને છ ની સામે તો આપણે શોધવાનું છે, એક નંબર રહી જાય છે, તો શું ફટાફટ એક નંબર જવાબ આવી ગયો છે આપણો કે છ ની ઓપોઝિટમાં એક જ હોય। હવે ફટાફટ સેકન્ડ નંબરનો જે સમ છે એ તમારી સ્ક્રીન પર છે અને વીસ સેકન્ડમાં ગણવાનો છે, ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે। ચાલો દોસ્તો અહીંયા ધ્યાન આપો, હવે મેં તમને હમણાં જ પહેલા સમા શીખવાડ્યું છે કે ભાઈ આપણે કરવાનું શું, પહેલા એ જોવાનું કે આમાં કયા અંકો નીકળી જાય છે, જે આપણને સી ની ઓપોઝિટમાં અંક પૂછ્યો છે બરાબર, તો સી અહીંયા કયા ડાઇસમાં દેખાય છે। આવું ક્યારે કરવાનું દોસ્તો, કે જ્યારે ત્રણ ડાઇસ આપેલા હોય ત્યારે જ આ ટ્રીક અપનાવવાની, કે જે હમણાં લાસ્ટમાં શીખવાડી ટ્રીકની પણ શોર્ટકટ ટ્રીક। તો આમાં કરવાનું શું, સિક્સ અરે સોરી સિક્સ ક્યાં સી, તો સી જે આલ્ફાબેટ આપ્યો છે એની ઓપોઝિટ સાઈડમાં કયો અંક હશે આપણે શોધવાનું છે, તો ધ્યાન આપો અહીંયા ફટાફટ। તો સી નંબર અહીંયા દેખાય છે મને અને સી નંબર અહીંયા છે બરાબર છે, ફર્સ્ટ નંબરમાં અને સેકન્ડ નંબરમાં, તો હવે કયા નીકળી જાય છે ફટાફટ જોવાના છે, આમાં માત્ર બે સેકન્ડમાં આનો આન્સર આવી જતો,
જો તમે સારી રીતે ધ્યાન આપ્યું હોત આપણા વિડીયોમાં તો માત્ર 2 સેકન્ડ લાગતી તમને આન્સર ફિલ કરવામાં, અને ધ્યાન હજુ નથી આપ્યું તો ફટાફટ અહીંયા ધ્યાન આપો. સી નંબરની સામે આપણે શોધવાનું છે, બરાબર છે? તો સી નંબરની સામે કયા નંબર છે? ચલો જુઓ, આ સી નંબર, એની સામે ડી અને ઈ તો હોય જ નહીં. ડી અને ઈ આ બંને તો હોય જ નહીં, કેમ કે એ તો એની બાજુમાં જ આપેલા છે, તો એ સામેની સાઈડે ઓપોઝિટ સાઈડમાં તો હોવાના જ નથી. હવે સી અહીંયા છે તો બી અને એ એની સામે છે, બરાબર? બી અને એ, તો ચલો આ બી અને એ પણ હોય જ નહીં, તો કયો વધે છે અહીંયા આલ્ફાબેટ? એ, બી, સી, ડી, ઈ અને એફ બાકી રહી જાય છે. જોયું તમે? તો સીધો આન્સર અહીંયા આવે છે કે સીની ઓપોઝિટમાં એફ હોય. કેટલું સિમ્પલ છે, છતાં પણ કોઈને આ દિમાગ નથી દોડતું અને એને 10 સેકન્ડમાં કે 20 સેકન્ડમાં સોલ્વ કરવાની ઈચ્છા છે ભાઈ, એને જો એક્ઝામમાં ટાઈમ નથી બચાવો તો એમાં આપણે કશું કરી શકતા નથી. તો એના માટે સ્પેશિયલ ફરીથી ધ્યાન આપો, અહીંયા આપણી જૂની ટ્રીક શું છે, કેમકે આ જે ટ્રીક છે એ બધા જ ડાઇસમાં કામ નહીં આવે, કેમકે અહીંયા તો ટોટલ આપણે 6 આલ્ફાબેટ ટોટલ હોય છે, બરાબર? તો એ 6 આલ્ફાબેટમાં 4 નીકળી ગયા અને એકની તો ઓપોઝિટમાં શોધવાનો હતો, એટલે શોર્ટમાં ટોટલ 5 નીકળી ગયા, બરાબર છે? તો 6 માંથી 5 નીકળી ગયા એટલે આપણો આન્સર ફિલઅપ થયો. ઘણા એવા સમ હશે કે જેમાં 3 આલ્ફાબેટ નીકળશે અને બીજા વધશે, તો એમાં શું કરીશું? એમાં તો આપણી જૂની ટ્રીક જિંદાબાદ. તો દોસ્તો આ પણ શીખવી બહુ જ જરૂરી છે. તો ચલો સીની ઓપોઝિટમાં તો સી 1 એન્ડ 2 કમ્પેર કરો, 1 એન્ડ 2. તો ચલો આમાંથી આન્સર નીકળે છે કે નહીં આપણે ફટાફટ ચેક કરી લઈએ. ચલો સી નંબર, અહીંયા સી નંબર છે, બરાબર, નંબર કહેવાય, ઓકે ડન, નંબર રાખીએ. ચલો આલ્ફાબેટ નથી આપણી ભાષામાં. ચલો તો સી નંબર છે અહીંયા, તો સીની સામે ડી અને ઈ, તો ક્લોકની દિશામાં આપણે ફેરવશું આમ, તો શું આવશે? સી, ઈ અને ડી આવવાનું. હવે અહીંયા ક્લોકની દિશામાં જઈએ તો સી એ બી, સી એ અને બી. તો ચલો એ આવી ગયો, બી, સી, ડી, ઈ, તો એફ રહી જાય છે અહીંયા, તો સીની ઓપોઝિટમાં એફ હોય. ડન. હજુ આમાં ના ખબર પડી હોય તો પાર્ટ 1 જોવા વિનંતી છે, કેમકે પાર્ટ 1 દોસ્તો નહીં જુઓ ને, કેમકે એ બેઝિક માહિતી છે અને હજુ કહું છું એની જો લિંક તમે જોવા માગતા હોય, સોરી એ વિડીયો તમે જોવા માગતા હોય, તો અહીંયા જે લિંક તમે જોઈ રહ્યા છો એના પર ઓપન કરો અને ફટાફટ એ વિડીયો જોઈ નાખો. ચલો 1 એન્ડ 2 ડાઇસમાંથી આનો આન્સર નીકળી ગયો છે. હવે આપણે કોઈ પણ માઇન્ડ લગાવી શકે છે કે ભાઈ મારે તો સેકન્ડ અને થર્ડ, ચાલો જોઈ લઈએ સેકન્ડ એન્ડ થર્ડ ડાઇસમાંથી આન્સર આપણો નીકળે છે કે નહીં. બંનેમાં કોમન કયું છે? ચલો જોઈએ. સી તો છે નહીં, બી છે, ઓકે ડન. સેકન્ડ ડાઇસ અને થર્ડ ડાઇસમાં બી કોમન છે, પકડાઈ ગયો? તો બી અહીંયા લખો, ક્લોકની દિશા બી સી એ, તો બી સી એ લખી નાખ્યું. એના પછી અહીંયા બી એફ ઈ, તો બી એફ અને ઈ, ડન. એની ઓપોઝિટમાં કયો આવ્યો? ઈ આવ્યો. સીની ઓપોઝિટમાં એફ, તો બીની ઓપોઝિટમાં કયો અંક આવશે? પણ અહીંયા આપણને શોધવાનું શું કીધું છે? સીની ઓપોઝિટ, બરાબર છે? તો આપણે સીની ઓપોઝિટ જ શોધવાનું છે. આ તો જોવા આપણે ક્યાં બીની ઓપોઝિટમાં શોધવાનું છે, અને જો કીધું હોય તો પણ તમે આન્સર મેળવી શકો છો. તો સીની ઓપોઝિટમાં અહીંયા સીધો જવાબ આવે છે એફ, કે જે અહીંયા પણ સીની ઓપોઝિટમાં એફ આપણે આન્સર મેળવી ચૂક્યા છીએ. અને આ જ રીતે દોસ્તો તમે 1 અને 3 આ બંને ડાઇસને કમ્પેર કરીને પણ આન્સર તમે લાવી શકો છો. તો ચાલો આગળનો જે સમ છે એ જોરદાર સમ છે, તમને બહુ જ મજા આવવાની છે દોસ્તો, અને એ તમારી સ્ક્રીન પર છે, 20 સેકન્ડમાં ગણવાનું છે ફટાફટ. અને જો મિત્રો તમને વિડીયો ગમે છે તો યાર સબસ્ક્રાઇબ કરી નાખો, ઘણી જ મહેનત લાગે છે બનાવવામાં. ચાલો ફટાફટ. દોસ્તો આપણી સ્ક્રીન પર હમણાં જે આપણે ક્વેશ્ચન જોયો એ કંઈક આ પ્રમાણે હતો કે 3ની ઓપોઝિટમાં કયો અંક હશે, બરાબર છે? હવે ઘણા મિત્રો તો આ 4 ડાઇસ જોઈને જ, ના ભાઈ હેન્ડ્સ અપ, આપણે તો ના આવડે. અરે ભાઈ એવું ના હોય. જુઓ અહીંયા ફરીથી આપણે પહેલાં તો શું કરીએ છીએ, 1, 2, 3 અને 4, બરાબર છે? ચલો આ રીતે આપણે નંબર આપી દેવાના છે, પહેલું સ્ટેપ છે આપણું. સેકન્ડ આપણે શું કરીશું, કમ્પેર કરવાના છે એવા 2 ડાઇસ કે બંનેમાં કોઈક અંક કોમન આવી જાય. ચલો અહીંયા જુઓ,
चार नंबर कॉमन नहीं, पांच नंबर नहीं अने बे नंबर नहीं। चलो वन एंड टू में तो कोई डाइस कोई एवो नंबर ज नहीं कि कॉमन आवतो होय तो क्या आपणो रस्तो थोड़ी अहींया बंद थई जाय छे। चलो आपणे एनुं शुं काम छे, आपणे तो बीजे त्रण चार रीतो छे आपणी जोड़े, तो आपणे तो गमे आथी आंसर निकाळी दईशुं। चलो तो आ सेकंड नंबर अने थर्ड नंबर कम्पेर करो तो एमां कोई छे, चलो त्रण नंबर छे वांधो नहीं आवे। सेकंड नंबर एंड थर्ड नंबर बराबर छे, आ बंने कम्पेर करी जोईए कयो अंक निकळे छे बहार। तो त्रण नंबर तो कॉमन छे बंनेमां, डन। तो त्रण नंबर देन क्लॉकनी दिशा त्रण छ अने एक, त्रण छ अने एक, अहींया त्रण पांच अने बे, त्रण पांच अने बे। तो एक नंबर बे नंबर त्रण नंबर चार नंबर रही जाए छे। जो अहींया चार नंबर नथी तो आ त्रणनी ऑपोजिट में चार नंबर मळशे। हवे घणा मित्रों एम कहे कि मारे तो त्रण नंबर अने चार नंबर कम्पेर करीने जवाब लावो छे, तो दोस्तों आपणे जोई लईए जवाब आवे छे कि नहीं। त्रण नंबर एंड चार नंबरनो जे डाइस छे बंनेमां कॉमन कयो आवे छे, जो अहींया पांच नंबर तो मने नथी देखातो, त्रण नंबर पण नथी अने बे नंबर पण नथी। चलो एमां पण कोई नथी आवतो तो आ तो शुं छे आपणने एमां थोड़ी। हवे एक नंबर अने चार नंबर कम्पेर करो तो चलो आमां नथी आवतुं, तो एक नंबर अने चार नंबर जोई लईए। चलो तो आमां जोईए तो चार नंबर बंनेमां कॉमन छे बराबर, तो चार नंबर लख्यो देन क्लॉकनी दिशा चार बे अने पांच, चार बे अने पांच। एज प्रमाणे अहींया चार पछी चार एक अने छ, चार एक अने छ बराबर छे। चलो तो क्वेश्चन आपणो त्रणनी ऑपोजिटमां कयो अंक हशे तो अहींया जोई लो। चलो त्रणनी ऑपोजिटमां आपणने कयो अंक मळे छे, एक नंबर बे नंबर त्रण नंबर अहीं नथी, बाकी चार पांच अने छ। तो चार ए त्रणनी ऑपोजिटमां नंबर होय, अहींया पण बंने ए जवाब मळ्यो तो अहींया पण ए जवाब मळ्यो, डन। हवे दोस्तों आपणे शॉर्टकट ट्रिकनी पण शॉर्टकट ट्रिक जे तमारे एक्जाममां पहेला यूज करवानी छे, जो एनाथी जवाब आवी जाय तो एकदम सरळ तमारो टाइम बची जशे, अने जो नथी आवतो तो तमे आ ट्रिको यूज करी शको छो। तो फर्स्ट आपणे प्रायोरिटी कोने आपवानी छे, આપણી જે શોર્ટકટ ટ્રીકની પણ શોર્ટકટ ટ્રીક છે ને, તો ચલો એ ટ્રીક કઈ છે આપણે જોઈ લઈએ। ત્રણની ઓપોઝિટમાં કીધું છે આપણને, તો ત્રણ નંબર ક્યાં છે અહીંયા, ત્રણ નંબરની સામે છ નંબર ને એક નંબર તો આવશે જ નહીં, તો છ નંબર અને એક નંબર તો કેન્સલ કરી નાખો। ચલો અહીંયા ત્રણ નંબર છે બીજા, તો પાંચ નંબર અને બે નંબર આવવાના નથી એની સામે, કેમ કે એ તો એની બાજુ પાડોશી છે, તો ક્યાંથી એની સામે આવવાના છે। ચલો તો પાંચ નંબર અને બે નંબર નથી આવવાના, તો હવે વધ્યો કયો, ત્રણ નંબરની સામે તો આપણે શોધવાનું છે બરાબર, એક નંબર નથી આવવાનો, બે નથી આવવાનો, ત્રણની તો સામે શોધવાનું છે, ચાર નંબર અહીંયા બાકી છે, બાકી પાંચ નંબરે નીકળી ગયો અને છ નંબર પણ નીકળી ગયો, તો ચાર નંબર યાર ફાઇનલ જવાબ આપણો આવી ગયો, ત્રણની સામે ચાર નંબર હોય, કેટલું સરળ છે। લાસ્ટ એન્ડ ફાઇનલ સમ આપણો જે તમારી એક્ઝામ, અરે સોરી એક્ઝામ ક્યાં, તમારી સ્ક્રીન પર છે, અને ફટાફટ ત્રીસ સેકન્ડ આપું છું અને ત્રીસ સેકન્ડમાં ગણવાનું છે જે તમારી સ્ક્રીન પર તમે જોઈ જ રહ્યા છો। તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે। તો દોસ્તો ધ્યાન આપો ફટાફટ, અહીંયા યલ્લોની ઓપોઝિટમાં કયો નંબર હશે આપણે, અરે નંબર ક્યાં, યલ્લોની ઓપોઝિટમાં કયો કલર હશે આપણે એ જોવાનું છે। તો ચાલો અહીંયા શું કરીશું, પહેલાં યલ્લો આપણી શોર્ટકટ ટ્રીકની પણ જે શોર્ટકટ ટ્રીક છે એ યુઝ કરવાની છે અહીંયા, ચાલો ફટાફટ ધ્યાન આપો। તો યલ્લોની સામે, યલ્લોની સામે ઓરેન્જ અને બ્લુ નીકળી ગયા, ઓરેન્જ અને બ્લુ નીકળી ગયા, ચલો એને આપણે કેન્સલ આપી દઈએ। દેન યલ્લો ક્યાં છે બીજે, યલ્લો આ રહ્યું, એની સામે રેડ અને બ્લુ નીકળી ગયું, રેડ અને બ્લુ નીકળી ગયું, BLUE। ચલો અને આમાં પણ યલ્લો છે તો અહીંયા પણ જોઈ લઈએ, તો યલ્લોની સામે રેડ અને રોઝ નીકળી ગયું, તો રેડ અને રોઝ આપણે અહીંયા કોઈ બે વાર ચેક, હા બ્લુ નંબર આપણે બે, બ્લુ જે કલર છે બે વાર ચેક ચેકી આપણે છે,
चलो वांदो नहीं है तो ओरेंज निकली गयो, ब्लू निकली गयो, रेड निकली गयो अने रोज निकली गयो। तो हवे कयो कलर वधे छे अहीं? चलो जोई लो, रोज निकली गयो, रेड वायोलेट। यस, तो येलो नी सामे वायोलेट होय, सिंपल। चलो तो आपणो आंसर आवे छे येलो नी ओपोजिट मां वायोलेट होय, वायोलेट कलर होय। हवे चलो आ ट्रिक थी जो जवाब नथी आवतो तमारे तो शू करीशुं? तो आपणे जे करता आया छीए एज करवानुं छे। चलो जोई लो, जो आ तो बधा कलर निकली गया एटला माटे आपणो जवाब आवी गयो छे, पण जो बधा ज कलर नथी निकळता अने बे कलर मांथी चूज करवाना छे तो शू आपणे अक्कड़ बक्कड़ બંબેવો એમ થોડી કરવાનું છે? ચલો ફટાફટ, તો આપણે 1 એન્ડ 2 ડાઈસ ને કમ્પેર કરીએ તો કોઈ કોમન આવે છે? ચલો ઓરેન્જ કોમન આવે છે, તો ઓરેન્જ, ચલો તો ઓરેન્જ થી ક્લોકની દિશામાં યલો અને બ્લુ, તો હું લખી દઉં છું યલો અને બ્લુ। ચલો અને આ જ સેકન્ડ નંબરનો જે ડાઈસ છે એમાં ઓરેન્જ આપણે કોમન લીધો છે, તો અહીંયા પણ ઓરેન્જ લખીશ અને એના પછી બ્લુ અને વાયોલેટ, બી એલ યુ ઈ અને વાયોલેટ। ચલો હવે ઘણા મિત્રો તો મારા આ રીતે ફટાફટ આન્સર ફિલઅપ કરી દેશે કે યલોની સામે બ્લુ મળી જાય। સર તમે જે શીખવાડ્યું છે એ પ્રમાણે તો મારે તો એ જ આન્સર આવે છે અહીંયા, યલોની ઓપોઝિટમાં બ્લુ। તો દોસ્તો આવા કેટલાક સમ હોય છે જે આપણી સાથે ચીટ કરી શકે છે, તો આપણે કોઈ આપણને ચીટ કરે એના પહેલાં આપણે કરી નાખીએ, આ હોશિયારી કરે આવા સમ એના કરતાં આપણે આપણી હોશિયારી બતાવીએ। ચાલો જોઈએ, તો આપણે જે શોર્ટકટ ટ્રિકની શોર્ટકટ ટ્રિકથી તો આન્સર મળી જ જાય છે, પણ જો નથી આવતો તો આપણે આ જે કમ્પેર કર્યા તો યલોની સામે બ્લુ આવે છે, તો અહીંયા જુઓ યલોની સામે કોઈ દિવસે બ્લુ આવે નહીં, કેમ કે યલોની પાસેની બાજુએ જો બ્લુ હોય તો ઓબ્વિયસ છે કે એની સામે તો ઓપોઝિટ સાઈડમાં તો આવવાનું જ નથી, તો આપણો આન્સર અહીં રોંગ પડશે। તો એ રીતે આપણે ગણવાનું નથી તમારે દોસ્તો, થોડું તો આ રીતે લો, કેમ કે મેજિકની સાથે સાથે ટ્રિકના મેજિકની સાથે થોડું લોજિક પણ લગાવવું પડશે આપણે। તો સેકન્ડ નંબર અને થર્ડ નંબર જોઈએ, ચલો સેકન્ડ એન્ડ થર્ડ આ બંનેમાંથી જવાબ નીકળે છે કે નહીં ફટાફટ જોઈએ। ચલો કોમન કયું દેખાય છે? મને તો બ્લુ દેખાય છે, બ્લુ કલર બંનેમાં કોમન છે બરાબર, તો અહીંયા બ્લુ અને અહીંયા પણ બ્લુ બરાબર છે, તો બ્લુ હું લખી દઉં છું અહીંયા, દેન એની ક્લોકની દિશામાં બ્લુ વાયોલેટ અને ઓરેન્જ, તો બ્લુ વાયોલેટ અને ઓરેન્જ, દેન આમાં જોઈએ તો બ્લુ યલો અને રેડ, તો બ્લુ અહીંયા લખીશું, ઓરેન્જ બ્લુ યલો છે, બ્લુ યલો અને રેડ, ડન। તો આન્સર અહીંયા દેખાય છે કે વાયોલેટની ઓપોઝિટમાં યલો કલર, જેથી યલોની ઓપોઝિટમાં વાયોલેટ કલર। તો આ જ પ્રમાણે દોસ્તો તમે થર્ડ નંબર અને ફોર્થ નંબરને કમ્પેર કરીને આન્સર ફિલઅપ કરી શકો છો, એ જ પ્રમાણે વન નંબર એન્ડ ફોર નંબરને કમ્પેર તમે કરી શકો છો, કેમ કે બંનેમાં યલો કોમન તો આવી જ ગયું છે, ડન, એના પરથી પણ તમારો આન્સર આવી જવાનો છે। તો દોસ્તો તમને જો આપણી ટ્રિક ગમી હોય તો આપણે, એટલે આપણે તો નથી બનાવી, હું પણ શીખી જ છે, તો દોસ્તો ખરેખર મારી જે સમજાવવાની પદ્ધતિ છે તમને જો ગમી હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરતા રહેજો અને વિડીયોને બને એટલો તમારા સર્કલમાં શેર કરો, જેથી આ વિડીયોનો લાભ તમારા દોસ્તો પણ લઈ શકે। તો આમ જ મળતા રહીશું આવા જ એક વિડીયો સાથે, એના પહેલાં આપણે એક નાનકડું કામ કરવાનું છે, જે તમે અહીંયા એક જ મિનિટ, તમારી વધારે નહીં બગાડું। તો દોસ્તો એક યુટ્યુબર તરીકે મારું જે યુટ્યુબને લઈને કન્ટ્રીબ્યુશન છે, હું થોડું મારું પણ યોગદાન આપવા માગું છું। તો મને ખબર નથી કે મેં તમને પહેલાં વાત કરી છે કે નહીં, કે આપણે કોઈ સેકન્ડ વાત છે અને સસ્પેન્સ રાખી છે, મને યાદ નથી, પણ હવે જે આપણે કરવા જઈ રહ્યા છે હું તમને બતાડીશ કે જે આ એપ્લિકેશન તમે જોઈ રહ્યા છો એને એની સાથે થોડા ચેડા કરવાના છે આપણે। અનઇન્સ્ટોલ દેખાય છે તમને ઉપર? બસ, તો આ જુઓ તમે અહીંયા, બસ અનઇન્સ્ટોલ, અને હવે ડન, બસ આટલું જ હતું જે હું મારા યુટ્યુબર ફ્રેન્ડ્સ છે જે બધા, કે જેમને હું થોડું મારું પણ કન્ટ્રીબ્યુશન આપવા માગતો હતો। તો ફ્રેન્ડ્સ જરૂરથી તમને જો મારા વિડીયો ગમે છે અને
જો કન્ટેન્ટ પણ જો તમને ગમતું હોય અને જો ખરેખર હેલ્પફુલ થાય છે તમને મારા વિડીયો, તો જરૂરથી વિડીયોને લાઈક કરી શકો છો, તમારા સર્કલમાં શેર કરી શકો છો, જેથી આ વિડીયોનો લાભ તમારા કોઈ બીજા મિત્રો પણ લઈ શકે. તો આશા રાખું છું કે આ વિડીયો અને ટ્રીક તમને ગમ્યું હશે. તો મળીશું આવા જ એક વિડીયો સાથે. હસ્તુ, જય હિન્દ, જય ભારત.